पीरियड में बोलते क्या बोलो लास्ट पीरियड में आपने कह कह ग ग आ सीखी गया था हवे आजे रू मात्र कई रू एनु आम थे रू मात्र सीखीसु राइट क्रू 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 बराबर ए रीते ने बोले एनो उच्चार ए रीते थाय रू रूथी शू थाय ऋषि ऋषि એટલે બધાને ખબર છે કે જેઓ તપસ્યા કરે એ ઋષિ હોય અને એ લોકો એમની વિદ્યા પહેલા તો હવે બહુ જ પહેલા તમે તો આ લોકડાઉનમાં મહાભારત ને રામાયણ જોયું હશે કે બધાને વિદ્યા જોતી હોય વિદ્યા એટલે ભણવાનું ધનુર્વિદ્યા ગદા વિદ્યા ધનુર્વિદ્યા એટલે યુદ્ધની દરેક વિદ્યા ભણવાની વિદ્યા બધું જોતું હોય તેમને ઋષિના આશ્રમમાં જવું પડે ઋષિના આશ્રમમાં ઋષિ એ જેમ આપણે અહીંયા એક જાતની હોસ્ટેલ હોય પણ હોસ્ટેલમાં તો બધી સુખ સુવિધાઓ હોય ને ત્યાં આશ્રમમાં સુખ સુવિધા હોય એટલે સરસ એમનું લીંપણવાળું ઘર હોય કચ્ચા હાઉસ આપણે જેને કહીએ ને કચ્ચા હાઉસ કાચું ઘર હોય ઉપર ઘાસને એની જેવું હટ જેવું ઝૂંપડી જેવું બનાવેલું હોય અને ત્યાં ઋષિ અને ઋષિ માતા રહેતા હોય બધાએ ટુકડી પાડેલી હોય તે બધાએ શિષ્યો એટલે સ્ટુડન્ટ સ્ટુડન્ટે બધું જ કામ વેચેલું હોય એ લોકોએ કરવું પડે ઋષિ લોકોએ ઘોર તપસ્યા કરી હોય વિદ્યા મેળવી હોય મેળવી હોય એટલે પ્રાપ્ત કરી હોય એ બધું એમના સ્ટુડન્ટોને એટલે કે શિષ્યોને આપે આવા ઋષિ હતા તો એ ઋ ઋષિનો ઋ બરોબર તો આપણે આમાં કૂ કૂ ક્રુ ક્રુ એવું નથી શીખવાનું પણ સીધા શબ્દો જોઈશું અને ખાલી જગ્યા જોઈશું બરોબર છે તો વાંચો અને લખો ग वत्ता उ रु ग वत्ता रु ग्रु 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 पची ग कोडो वत्ता रु तो पण ग्रु ग कोडो वत्ता रु तो पण ग्रु ग कोडो वत्ता ग कोडो वत्ता रु तो पण ग्रु बरोबर बे नंबर व वत्ता रु વૃ વ વત્તા રુ રુ ઋષિનો રુ વૃ વ વત્તા વ કોડો વત્તા રુ વૃ વ કોડો વત્તા રુ વૃ બરાબર છે મ વત્તા રુ મૃ મ કોડો વત્તા ઉ મૃ મ કોડો વત્તા રુ મૃ બરોબર મૃ હવે એનું પછી છે બધું ખાલી જગ્યામાં પૂછું હું આવડવું જોઈએ ત વત્તા રૂ ત્રુ ત
ચલો રાખી કરો એને આપણે શબ્દ લખીએ શબ્દ તો જો આ મને હરણ ફાવે તો હું દોરું બરોબર ચલો હું તમને એક વાર ચિત્રમાં નહીં તો બતાવી દઉં છું બુકમાં બરોબર બુકમાં ચિત્ર બતાવું છું એટલે એ રીતે તમારે ચિત્રો હું વર્કશીટમાં આપું તો તમને ખ્યાલ આવો જોઈએ સ્ક્રીનશોટ લઈ લેજો જુઓ લીધું સૌથી પહેલા ઋષિ બેઠેલા છે બરોબર તપસ્યા કરે છે ને ઋષિ ગૃહ
घर, गृह, घर, घर ने गृह पण कहेवाय, वृक्ष बरोबर, पेड़ बोलते ना वृक्ष એટલે ઝાડ, બરોબર છે, મૃગ હરણ, મૃગ હરણ દેખાય છે, પછી તૃણ, તૃણ, તૃણ એટલે ઘાસ, ગ્રાસ હોય ને નીચે, ગ્રાસ, ઘાસ, તૃણ, બરોબર, એટલે આ રીતે શબ્દ છે. તો હવે લખું, જુઓ આનું લક્ષ થશે ગ રુ ગૃ, બરોબર, આ છે વ રુ વૃક્ષ, ત રુ તૃણ, હરણ, ચિત્ર નથી દોર્યું, મૃગ, મૃગ એટલે હરણ, બરોબર, ગૃ વૃક્ષ તૃણ મૃગ અને ઋષિનો ઋષિ અમુક ઋષિ, બરોબર. ચલો બીજા શબ્દ પછી લખીએ. નીચે આપે વાંચો અને બોલીને લખો, વાંચો ને. See?
ગમે છે, મેથ્સમાં કે સાયન્સમાં દોરીએ છીએ ને ડાયાગ્રામ આકૃતિ, બરાબર, આકૃતિ મૃદંગ હાઉસવાઇફ. ચાલો
બરોબર આ રીતે આપણું વારાક્ષરી પૂરી થઈ બરોબર આખી પૂરી વારાક્ષરી આ રીતે પૂરી થઈ ક કા કી હવે તમારે આ કેવું થશે शब्दों वाक्यों अपने सीखी गया छे बरोबर पण तमने क्यारे आवडशे जरा बार बाराक्षरी लखता ने वाचता बे आवडे लखता तो आवडे आऊ आऊ कॉपी करता आवडी जाय ने એટલે पण वाचता आवडे आने શું કહેવાય तो आने आपणे नथी खबर શું કહેવાય तो नहीं आवडे पण आपणे खबर छे आने શું કહેવાય पर घर अने इनी मात्रा री बने ओनी मात्रा बो गरीबो એટલે જ્યારે વાંચતા આવડશે ત્યારે એટલે અત્યારથી જ હું ઘણી વખત કહું છું આજે પણ કહું છું મમ્મીને કહેજો પપ્પાને કહેજો કે જેની જોડે ભણવા બેસે એની જો કે દરરોજ 10 10 10 10 શબ્દો અને બે ત્રણ વાક્યો 10 10 શબ્દો અને બે ત્રણ વાક્યો થશે એટલે તમારું આ આ આ પાયો છે ની તો એકદમ મજબૂત થઈ જશે બરાબર चलो आ साथ पीरियड अपने शुरू करिए।